તો અમદાવાદ પૂર્વમાં પણ પાણીની સમસ્યા છે કારણ કે અવિરત જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અમદાવાદ પૂર્વમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાણી છે ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે શહેરના પૂર્વ વિસ્તારોમાં મણિનગર હોય કે પછી અનેક વિસ્તારો કે જે પાણીથી તરબોળ થયા છે વસ્ત્રાલમાં હાઈવે પર વસ્ત્રાલમાં પણ હાઈવે પર ભરાયા છે પાણી અમદાવાદના આ દ્રશ્યો અલગ અલગ વિસ્તારના કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાણી છે મોડી રાતથી જ જે અવિરત વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેરમાં તેને લઈને આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે

સહિતના તમામ વિસ્તારો છે પૂર્વના અને પશ્ચિમના તે તમામ સ્તરો પર જે ધમધોકાટ વરસાદની શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે અને વાહન ચાલકો જે તે વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં અત્યંત ભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં ફરી એક વખત જે ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને પાણી છે તે પણ ઠેર ઠેર ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે જેને લઈને વાહન ચાલકો અને શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ની અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાયા છે અવિરત વહેલી સવારથી અને મોડી રાત્રે પણ અમદાવાદ શહેરને મેઘરાજાએ ગમરોડ્યું હતું અને ત્યારબાદના આ દ્રશ્યો છે જોકે અમદાવાદ શહેરમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સમય અંતરે પડેલા વરસાદ બાદ જે વરસાદી પાણીનો ભરાવો થયો છે તેને શહેરીજનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે ત્યારે દ્રશ્યો છે નેશનલ હાઈવેના કે જે આ જે બરોડા એક્સપ્રેસ હાઈવેનો આ જે મુખ્ય માર્ગ છે નેશનલ હાઈવે છે ત્યાંના કે જ્યાં હાઈવે પર પણ અહીંયા વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે ને જોઈ શકાય છે કઈ રીતે મહામુસીબતે અહીંયાથી વાહનો છે તે પસાર થઈ રહ્યા છે અને આ હાઈવેના બીજી તરફનો જે સર્વિસ રોડ છે તે તો આખી આખો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જોઈ શકાય છે કે માત્ર પાણી જ પાણી છે કે જે દૂર દૂર સુધી અહીંયા જોવા મળી રહ્યું છે અહીંયાથી

સામનો કરવા માટે આ વરસાદે મજબૂર કર્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસ્યો અને આ વરસાદે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે કારણ કે ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો છે તે થયેલો છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા જે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે દૂર દૂર સુધી જોઈ શકાય છે કે જે લોકો અહીંયાથી પસાર થાય છે કેડ્સમાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને આસપાસના મકાનોની અંદર પણ કેટલાક જે મકાનો આવેલા છે તેની અંદર પણ વરસાદી પાણી છે તે ભરાઈ ગયા હોવાની સ્થિતિ અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે એટલે કે લોકો તંત્રના પાપે આ પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છે આખોય આખોય રોડ છે જાણે કે જળમગ્ન થયો હોય તે પ્રકારની હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે જે રીતે આ તંત્રના વાંકે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કારણ કે જોઈએ તેવી કામગીરી નથી કરવામાં આવી ન તો વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યો છે કે ન તો સ્થાનિકો આ મુશ્કેલીમાંથી બહાર આવી રહ્યા છે તે પ્રકારની હાલ અનેક મુશ્કેલી લોકોને સર્જાઈ રહી છે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ લેવા માટે પણ લોકો પોતાના ઘરોની બહાર ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અને આ વરસાદી પાણીનો ભરાવો એ હદે થયેલો છે કે જોઈ શકાય છે કે નાના બાળકો તો અહીંયાથી પસાર જ ન થઈ શકે તે પ્રકારની આખી સ્થિતિ છે તે અહીંયા ઉભેલી જોવા મળી રહી છે વાહન ચાલકોના વાહનો અહીંયા બંધ પડી રહ્યા છે કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલ માટેના જે મસ્મૂઢા દાવા કરવામાં આવે છે ત્યારે વરસાદના વિરામ લીધે કલાકો વીત્યા બાદ પણ હજુ સુધી ત્યાં વરસાદી પાણીનો નિકાલ નથી થયો અને આ જ વરસાદી પાણીમાંથી

અલગ અલગ અમદાવાદના વિસ્તારો કે જ્યાં પાણીની સમસ્યા સર્જાણી છે લોકો ટેક્સ તો ભરે છે પરંતુ પ્રશાસનની કામગીરી માત્ર કાગળ પર પડ્યા અને વરસાદ બાદ લોકો હાલાકીમાં મુકાઈ રહ્યા છે ત્યારે વસરાલા પંચરત્ન આવાસના દ્રશ્યો જોઈ શકાય છે કે આ એ હદે અહીંયા વરસાદી પાણી ભરાયા છે કે લોકો ન તો પોતાના ઘરે જઈ રહ્યા છે ન તો ઘરની બહાર નીકળી શકે છે તે પ્રકારની પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયેલું છે આખા આખા આવાસની અંદરનો જે ગ્રાઉન્ડ ફ્લોર છે તે પાણીની અંદર આખો જે પાણી તેમના ઘરોની અંદર ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે અને લોકોના વાહનો પણ અહીંયા પાણીની અંદર ડૂબી ગયા છે લોકો એ હાલતે અહીંયા રહી રહ્યા છે કે લોકો ન તો જીવન જરૂરત ચીજ વસ્તુ લેવા માટે પણ પોતાના ઘરની બહાર નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે અનેક વખત તેમણે ફરિયાદો કરી છે પરંતુ છતાં પણ હજુ સુધી તેમની આ સમસ્યાનો કોઈ નિકાલ નથી આવ્યો વસ્ત્રાલ વિસ્તાર છે વસ્ત્રાલ વિસ્તારનું ડેવલપમેન્ટ વધુને વધુ કરવામાં આવી રહ્યું હોવાના દાવા તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે કે માત્ર નજીવો વરસાદ આવે છે અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિનું

બરાબર કોઈ કલ આવતો નથી બાર વાર એ ઊંચું કર નાખ્યું છે આ નીચું થઈ ગયું છે અચ્છા રજૂઆત આપે કોને કરી છે ચેરમેન ને શું કહે છે હવે ચેરમેન એમ કહી દીધું કે મુલસી પાર્ટી માં કમ્પ્લેન કરી છે પણ કસો જવાબ આવ્યો નથી અચ્છા કે કેટલું નુકસાન થાય છે આપને અહીંયા કેટલું પાણી કેટલા ભરાય છે પાણી આ તો કોઈ જ નથી બધાના ઘરમાં પાણી છે તમે આઈને જુઓ વિડિયો એને ઉતારો આપને કેટલી મુશ્કેલી પડે છે અહીંયાથી અવરજવર કરવામાં અને કેટલા આપ ત્રાહીમાં ઉઠો છો ને કોને રજૂઆત કરી છે ચેરમેન ને વાત કરી દી બેન બરાબર છે પણ હજુ કોઈ એનો નિકાલ આવ્યો નથી કોર્પોરેશન માં રજૂઆત કરી છે કે અમારે પાણી ભરાઈ જાય છે હા કોર્પોરેશનમાં માં પાણીના નિકાલ માટે કોઈ આ પ્લુ મોકલ્યું છે પણ એ બાર વિસ્તારના પાણી કા ખે છે મારા અંદર નું પાણી નથી ખેંચતા કાલે રાત્રે મેં ઘણી માથાકૂટ કરી કેટલા આવાસો અહિયાં આવેલા છે કેટલા લોકો અહિયાં વસવાટ કરે છે મકાન છે બિલકુલ તો